તલવતપુરા પોલીસ પથકની હદમાં ઉધના વિસ્તારમાં બેફામ દોડી રહેલી રિક્ષાના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવાનની અટપેટે લેતા મોતી ભજવા પામ્યું હતું, તો અકસ્માત સર્જનારા રિક્ષા ચાલકની પોલીસે અટકાયત કરી છે. સુરતમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સલવતપુરા પોલીસ પથકની હદમાં ઉધના વિસ્તારમાં બેફામ રિક્ષા ચાલકે યુવાનની અટપેટે લેતા મોતી ભજવા પામ્યું હતું. વાત એમ છે કે 37 વર્ષીય યુવાન ગણેશ બોરસે રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી રિક્ષાના ચાલકે તેને અટપેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. તો અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું. મારું નામ વિનોદભાઈ જ્યોતિરામ કુંવર છે અને મરનાર વ્યક્તિ જેમનો એક્સિડન્ટ થયું છે એ ગણેશભાઈ ભવ્યભાઈ બોરસે, એ મારા મામા થાય છે. અને એ સાંજના સમયે એ કામ પરથી ઘેરી આવતી વખતે કડોદરા બ્રિજ, આપણા કૃષ્ણ પેટ્રોલ પંપ પાસે બ્રિજ પરથી નીચે એટલે રિક્ષા પર ઉતરીને એ ઘેરે જતા હતા. એ સમયે એક રિક્ષાવાળાએ એમ એ જ રોડ ક્રોસ કરતા એ સમયે રિક્ષાવાળા એમને ઠોક્યો અને એ ઠોક્યા પછી એ ઓન ધ સ્પોટ જ એક્સપાયર થઈ ગયેલા. અને એમને એ રિક્ષા ચાલકને પોલીસવાળાએ જમા કર્યો છે અને જમા કરીને એના પર કાર્યવાહી કરે છે અને અમે બી ઈચ્છે છે કે એના પર વધુ કડક કાર્યવાહી થાય. અને મરનારનું નામ તો ગણેશભાઈ બાબુભાઈ બોરસે છે. એમના 3 છોકરા છે. 3 છોકરામાંથી 2 છોકરી છે, 1 છોકરો છે. 1 છોકરી છે 13 વર્ષની છે, 1 છોકરી 11 વર્ષની છે અને 1 છોકરો છે જે બાબો, એ 6 વર્ષનો છે. અને એમની જે વાઇફ છે એ ઘરકામ કર્યા કરે છે અને ઘરકામ કરીને એમનું ગુજારણ ચાલતું હતું. એના ભાઈ બી કામ કરતા હતા. અને અમે ઈચ્છીએ કે આ જે રિક્ષા ચાલક છે એના પર વધુ કડક કાર્યવાહી થાય. બનાવ લઈને ઘટનાસ્થળે દોડી ગયેલી સલબતપુરા પોલીસે અકસ્માત સર્જનારા રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી. તો અકસ્માત લઈને સ્થળ પર ટ્રાફિક જામ પણ થયો હતો. અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા.